Google Records, visse e Kong per Manch, e da non previsto. Gaya pilih di dalam dia tu apa? Nafa, nafa bagi dia nak pravesti, kayu bapa tu dia marah kuari je. Isa bukan tiap bukan tiap kayu bapa tu dia marah kuari je. Injul, emak itu tu awak tadi, nafa nuksan pun nahu perman. Nafa bagi dia nak pravesti. नफा नुकसान प्रमाण में फर है छे એટલે નવું પ્રમાણ શોધવાનું આવે અને કેટલી વખત જૂના ભાગીદારે કેટલો ત્યાગ કર્યો તે પણ શોધવાનું છે તો અહીંયા આગળ નફા નુકસાન પ્રમાણ શોધવાની અલગ અલગ રીતો છે તે બધે પહેલી રીત જોઈએ આપણે દાખલા નંબર 3.3 जे बेना प्रमाण में ना फोनों से में का भागी दारो छे उनके वो इस सी में एक चतुर्थांश भाग अपने सर्ते धंधा में दाखल करो तो अपने के तो छे नवू प्रमाण सोचो अने त्यागना प्रमाणी कर दी करो तो अपने नवू प्रमाण के तो सुधाय एक जो इलेवेंथ जो खास याद रख के ले जो तो आने आप रे चार स्टेप करो छे तो केवी रीते दो विद्यार्थियों इस सौंठी पहले दारों के मन धारों में उन धारों एक सौंठी पहले उन धार एक धारों आते हैं अच्छी बिल्डिंग स्टेप्स है इतने पहलू से कुल नफो एक धरवानो यदि बीडू से कि सी में आपने एक चुका उस भाग आप ही दिए तो बच्चे कितनो भाग उपलब्ध है एक चुका तो एक ही उत्तर सुनता है कुल भाग अगर नवा भाग इधर हो जोइरो आ पहला बेस्ट है बरोबर पची ते जो स्टेप आवे छे के नवा भागीदार नो भाग के ए नो नवो भाग बराबर सूत्र जो नहीं पता था
ગુણાકાર એટલે સીધો ગુણાકાર થાય, બરોબર આ સ્ટેપ જોઈ લો તમે. હવે જો વિદ્યાર્થીઓ, જ્યારે આપણે નફા નુકસાનનું નવું પ્રમાણ શોધીએ ત્યારે દરેકના છેદ સરખા હોવા જોઈએ, પણ અહીંયા આગળ નવા પ્રમાણમાં એ અને બેના છેદ સરખા છે પણ સીના છેદ સરખા નથી. તો આપણે હવે છેલ્લું સ્ટેપ છેદ સરખા કરવા. હવે એના પ્રમાણને કેટલા વડે ગુણાકાર કરીએ તો તેના છેદમાં 20 આવે, તો કેટલા વડે? 5 વડે. એટલે આપણું નવું પ્રમાણ બનશે છ જેમ 5. હવે આપણને દાખલામાં ત્યાગનું પ્રમાણ શોધવાનું કીધું છે. ત્યાગ પેલા તો જોઈ રહી વાત, હવે ત્યાગનું પ્રમાણ શોધતા તમને આવડે છે વિદ્યાર્થી, બરોબર? એટલે આમાં ત્યાગનું પ્રમાણ હું હોમવર્કમાં રાખ્યું છું. આપણે ચેપ્ટર 4 માં જોઈએ છીએ. તો આ દાખલાનું તમારે
ત્યારે એ હોમવર્કમાં શોધવાનો છે. બરોબર, કોનો ત્યાં શોધવો? માત્ર એ અને બીનો, સીનો ક્યારે આવશે નહીં. ખાસ જોયું એક વાર. હવે આપણે આગળનો દાખલો જોઈએ છીએ કે હોમવર્ક હોમવર્કની અંદર આપું છું તમને. આની અંદર હોમવર્કમાં દાખલા નંબર બે હોમવર્કમાં આપું છું, એમાં કાંઈ નવું નથી, આ જ રીત છે. બરોબર, એમાં પહેલા તમારે ફક્ત એટલું કરવાનું છે કે એ અને બીના છેદ સરખા કરવાના છે. ચાર પંચમાંશ છે અને બે દશાંશ છે. બરોબર, તો તમે એના પ્રમાણને બે વડે ગુણી કરો છો અથવા બીનું પ્રમાણ અડધો કરી દો તો પણ ચાલે. સીનો ભાગીલો થઈ ગયો એક પંચમાંશ. દાખલા નંબર બે પણ હોમવર્ક આપું તમને. જૂનું પ્રમાણ થયું ચાર છે એક અને સીનો ભાગ થયો એક પંચમાંશ. બરોબર, આ જ રીતે દાખલો કરવાનો છે. હવે આપણે જઈશું દાખલા નંબર ત્રણ પર. દાખલા નંબર ત્રણ, આમાં આપણને શું કીધું છે? એ અને બી ભાગીદારો છે. સીને એક ચોથમો ભાગ આપવાની સાથે પેઢીમાં દાખલ કર્યો છે અને સીના પ્રવેશ બાદ એ અને બીનું પ્રમાણ ત્રણ જેમ બે કરવાનું, બે જેમ ત્રણ લેવાનું છે. તો હવે આપણે કીધું છે નવું પ્રમાણ શોધો અને ત્યારની ગણતરી કરવાની છે. બરોબર, તો નવું પ્રમાણ કેવી રીતે શોધાય તે જોઈ લઈએ આપણે. બરોબર, હવે અહીંયા આગળ સૌથી પહેલા જુઓ કે સૌથી પહેલું એનું એ જ છે આપણે કે કુલ નફો એક સૌથી પહેલા કુલ ભાગ એક ધરવાનો, પછી બીજું મેં તમને બાકીનો ભાગ શોધવાનો. શું બાકીનો ભાગ તમને ખબર છે? બરાબર, 5 6
બરોબર, પહેલા હાથ જોઈ લેવાનો, પછી એ અને બી નો નવો ભાગ, શું આપણા ભાગીદારમાં છે એ અને બી, પછી અહીં આગળ જયારે નવું પ્રમાણ આપેલું હોય તો નવો ભાગ સુધી વખતે બાકીનો ભાગ પણ જૂનો ભાગ નથી કરવાનો, પણ બાકીનો ભાગ ગુણ્યા નવા પ્રમાણમાં ભાગ, બાકીનો ભાગ આપણને ખબર પડી ગઈ છ પર પાંચ છસમાં આવશે, બરોબર, તો પાંચ છસ નો નવ પ્રમાણ ભાગ કેટલો છે, નવ પ્રમાણ ભાગ છે એની અંદર બે પંચમાં આવશે, તો આ આપણને મળ્યો એ નો નવો ભાગ, તો બી નો ભાગ છે મળ્યો એ અને બી નો ભાગ. હવે આપણે છેદ સરખા છેદ કેટલા વડે ભાગીએ તો આપણને એના છેદમાં 30 આવે, તો 5 વડે ગુણીશું સરવાળા, અને હોમવર્ક ની અંદર તો હોમવર્કમાં તમારે એ અને બી નો ત્યાગ શોધવાનો છે, બરોબર, ત્યાં જોયું આજે આપણે આગળ રાખીએ છીએ, આવતા પેઢીની અંદર આપણે દાખલા નંબર 3 એ અને બી નો ત્યાગ શોધવાનો છે, અને દાખલામાં 1, 2, 3 ત્રણેયમાં ત્યાગ શોધવાનો, તો બધા દાખલામાં ત્યાગ શોધવાનો, ત્યાગનું પ્રમાણ તમને ખબર છે જૂનો ભાગ -9 ભાગ, તો આવતા પેઢીમાં આપણે દાખલા નંબર 3.4 ગણીશું.